નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરું છું. જિંદગીમાં આનંદનું સર્જન કરો, ઉઠો, તમારી ચારેય બાજુ નવજીવનના બીજ વાવો, પવિત્ર વાતાવરણનું નિર્માણ કરો. જો તમે બીજાઓ સાથે દગો કરશો, જૂઠું બોલશો, ષડયંત્ર રચશો, ઠગશો, તો તેનાથી તમારું પોતાનું જ પતન થશે. તમે પોતાને જ હલકા, તુચ્છ અને નીચ સાબિત કરશો. તમારી બધી શક્તિઓ ખર્ચીને પણ બીજાનું બહુ અનિષ્ટ કરી શકો નહીં, પરંતુ એ અડકોતોથી તમારો પોતાનો સર્વનાશ અવશ્ય કરી શકો છો. ઈમાનદારીને વળગી રહો અને યોગ્ય સાધનો દ્વારા તમારી ઉન્નતિ માટે પ્રયત્ન કરો. તમારી તાકાતને સંસારની સામે પ્રગટ કરો, કારણ કે બળવાનોને સુખી ઉન્નતિ જીવન જીવવાનો અધિકાર છે. જો તમે તમારી શક્તિનો કોઈ પુરાવો રજૂ નહીં કરી શકો, તો દુનિયા તમને એક નિસહાય, અનાર્થ, દુર્બળ અને અભાગ્ય માનશે અને તમારા નામની સાથે બિચારાની ઉપાધિ જોડી દેશે. તેથી જ કહું છું કે સંઘર્ષ કરો જીવતા રહેવા માટે તથા પોતાના અધિકારો પ્રાપ્ત કરવા અને એમનું રક્ષણ કરવા માટે સંઘર્ષ કરો. વિશ્વાસ રાખો, આ આત્મોન્નતિના ધર્મયુદ્ધમાં તમને એ આનંદ મળશે કે જે દુનિયાની બીજી કોઈ વસ્તુથી મળતો નથી. મરેલાની જેમ જીવવા કરતા એક વીરની થોડીક ક્ષણો માટે જીવવું પણ વધારે સારું છે. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1945, પેજ નંબર 46. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપણું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.